ચોટીલા નેશનલ હાઈવે ઉપર ખાડા ખબડા તેમજ ખરાબ રસ્તાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ તહેવારના દિવસોમાં ખરાબ રોડ રસ્તાને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી. વાંકાનેર બાઉન્ડ્રીથી ચોટીલા સુધી વાહનોની વહેલી સવારથી કતારો લાગી. ખરાબ રોડ રસ્તાને કારણે વાહનોના નાના મોટા અકસ્માતના બનાવની શક્યતા રહે છે. નેશનલ હાઈવે ઉપર પુલોના કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ રોડની નબળી કામગીરી જોઈ રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવું સામે આવી રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી. હાઈવે પરથી પસાર થતા રાજકીય આગેવાનો પણ આ રોડ રસ્તાની હાલત જોઈને આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. એકદમ ખાડા ખબડા હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. વાહનોને પણ નુકસાની વેઠવીનો વારો આવે છે. ત્યારે અહીંયા આપણે પૂછીશું વાહન ચાલકને કે શું મુશ્કેલી પડે છે, ભાઈ આ રસ્તા ઉપર ચાલવાથી આપણે શું મુશ્કેલી પડે છે, કેટલા સમયથી આ ખાડાઓ છે. અહીંયા ચોમાસા ટાઈમના અહીંયા ખાડાઓ જેમનામ છે જ છે, પણ અહીંયાથી આ ખાડાના હિસાબે છે ને અહીંયા અવારનવાર એક્સિડન્ટના બનાવો પણ એટલા બન્યા છે. તો અહીંયા આપણે એક વાહન ચાલક પણ હજી ઉપસ્થિત છે, એને પણ આપણે પૂછીશું કે આ વાહનના રસ્તાઓ ખરાબ હોવાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે, તો આ વાહન ચાલકોને શું મુશ્કેલી પડે છે અને ક્યારે રસ્તાઓ સારા થશે, શું કહેશો ભાઈ અહીંયા વાહન ચલાવવા માટે કેવી મુશ્કેલી પડે છે? ખરાબ રસ્તાથી શું તકલીફ પડે છે? વાહન આપવું નમવાની શક્યતા બહુ રહે, એક્સિડન્ટના કઈ ભય રહી છે એવું થાય. તો આપણે અહીંયા જોયું વાહન ચાલકોને અવારનવાર મુશ્કેલી છે, ઘણા સમયથી ખાડા છે, એક એક ફૂટના ખાડા છે. નેશનલ હાઈવે કહેવાય છે ને, કે જે હાઈવે સારા એવા વાહન ચાલકો ટેક્સ ભરતા હોય છે, ટોલ ટેક્સ પણ એવડો છે, રોડ ટેક્સ પણ એવડા ભરવામાં આવે છે, છતાં પણ આ રસ્તાઓ સારા થઈ રહ્યા નથી અને અવારનવાર અહીંયા એક્સિડન્ટ જોવા મળે છે. મુકેશ ખખર, સિટી ન્યૂઝ.